રાજકોટના કોટડા સાંગાણીના સાપર ગામે પાયાની સુવિધાનો સતત અભાવ રહ્યો છે. કોટડા સાંગાણીના સાપર ગામે સતત સુવિધાનો અભાવ હોય તેવું લોકોને રાગી રહ્યું છે. આ અંગે સરપંચ અને તલાટી મંત્રી સમક્ષ અનેક વખત લેખિતમાં રજૂઆત કરવામાં આવી ત્યારે પાયાની જરૂરિયાતોનો અભાવ ક્યારે દૂર થશે તેવી માંગણી લોકોએ કરી છે. નાના એવા ગામમાં ગંદકી, પાણીની અછત, લાઇટની અછત જેવી ઘણી અનેક પાયાની સમસ્યાઓ સામે લોકોએ મદદ માંગી છે. અહેવાલ પ્રવીણ મેર, કોઠારિયા. એક દીકરીને વિચી કરી ગયો હતો અને સાપ તો એક બધા અત્યારે આપણે રજૂઆત કરવા એવા છે. પ્રાથમિક જરૂરિયાત છે એક પાણી અને એક લાઇટ અને સાફ સફાઈ. પાણી છે ને અત્યારે ઉપરથી આપણું ગામ છે ને નર્મદા આધારિત છે. પીવાનું પાણી આપણને અત્યારે પૂરતું નથી આપી શકતા. આપણે ગામમાં એક કચરા પાણી આપી શકીએ અમે જોઈ લઈએ છીએ અને ઉપર આપણી કેપેસિટી મુજબ મોકલી દઈએ છીએ કે હજી અમારે એક્સેસ આટલા પાણીની જરૂરિયાત છે એટલે આવી જશે એટલે અમે પ્રોવાઈડ કરી દઈશું. અને બીજા કોઈ સ્ત્રોત પણ અમે વિચારીએ છીએ. અમે લખીને પણ દીધું છે એક ઓવરહેડ ટેન્ક બનાવી દો અને બીજા બોર આપણે બે માંગ્યા છે, પાણીના બોર બે બનાવી દઈએ સરકાર. એટલે એ અત્યારે પ્રાયોરિટીમાં છે, આવી જશે એટલે આપણે પાણી ચાલુ કરી દઈશું. જ્યારે આપણી પાસે પાણી હતું ત્યારે પંચાયત દ્વારા આપવામાં આવતું હતું. અત્યારે પાણીની શોર્ટેજ છે જ બધે છે. કદાચ આવું આખું સંચાલન જ ગ્રામ પંચાયત કરે એવું કદાચ શક્ય હોય જેનાથી કરીને આ પ્રશ્નનો નિકાલ કાયમી ધોરણ વિચાર.